સહાય કરવાના નામે રસ્તા પર ફરતા લોકો સામે તંત્રએ ખેંચી લક્ષ્મણ રેખા. હવે સરકાર જ કરશે વિતરણ. મને પણ મેસેજ એવા મળ્યા છે. આમ તો છેલ્લા 10-12 દિવસથી આપણા ભુજ મત વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય ડૉક્ટર નિમાબેન ધારાસભ્ય તેમના પણ સહયોગથી ભુજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કીટોનું વિતરણ થયું. આપણા સાંસદ સભ્ય માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા તરફથી પણ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ગ્રામની વિસ્તારમાં પણ કીટનું વિતરણ થયું. ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ જે જેમનાથી થતું હતું એ યથાયોગ યથાશક્તિ પોતાના પ્રયત્નથી કે કોઈક રાંધેલો ખોરાક અલગ અલગ આઈટમ બનાવી અને જેને જે યોગ્ય લાગતું હતું એ પ્રમાણે એ વર્તન એ લોકોનું વિતરણ થતું હતું. પરંતુ અમુક લોકો કે આ સેવાના નામે ખોટો દુરુપયોગ થતો હતો અને ખરેખર કોરોનાનું જે આપણે જાળવવું જોઈએ એ જાળવણી નથી થતી, જેનાથી કરી અને સરકારને એવું લાગ્યું કે ભાઈ ખરેખર માણસો ઘરથી બહાર નીકળે છે ખોટું છે. આપણે વારંવાર એ લોકોને કહેતા હોય છે કે આપ ઘરથી બહાર ન નીકળો, પણ અમુક વ્યક્તિ કદાચ અમુક જગ્યાએ દુરુપયોગે થયો હશે. કોઈક માણસ એવા પણ હશે કે સિંગશોટ કરવા પણ આવ્યા હશે, પરંતુ તંત્રને અગવડના કારણે, કારણ કે તંત્ર કેટલી જગ્યાએ જઈ શકશે. હું છું તો તમે સતત મને જોઈ રહ્યા છો કે હું સતત રોજ ડેલી સવારે નગરપાલિકામાં આવું, સવારે સફાઈની કામગીરી લાઇટ પાણી સફાઈ આ તે બધું કરાવતો હોય, પણ તો મારો કહેવાનો મતલબ કે તંત્ર પણ કેટલી જગ્યાએ નીકળી શકશે એમ અને કેટલું કરી શકશે. તો આવા જે સેવાભાવી સંસ્થાઓ છે એમને હું આપના માધ્યમથી વિનંતી પણ કરું છું કે ભાઈ આપણા તરફથી જે સરકારશ્રીને સૂચન હોય એક જણાનું કે બે જણાનું એવી રીતે આપ સેવામાં તરીકે નીકળો તો યોગ્ય ગણાશે અને સારું લાગશે. આપણો જે સેવા કરવાનો ભાવ છે એ ખરેખર સાચો છે, પરંતુ આનો દુરુપયોગ ન થાય એની પણ આપણે ખાસ સૌએ તકેદારી રાખવી જોઈએ. બીજું, આજે અમને પણ એવા મેસેજ છે કે ભાઈ કોઈપણ સેવાભાવી સંસ્થા અથવા તો ટ્રસ્ટ અથવા તો કોઈપણ વ્યક્તિને કાંઈ આપવું હોય, જેવી રીતે કે રાશનની કીટ છે, રાંધેલું અનાજ છે, નાસ્તો છે, ચા પાણી છે, એ જે વ્યવસ્થા થવ દાતાશ્રીઓ તરફથી સંસ્થાઓ તરફથી કરવામાં આવતી હતી, એવા લોકોને હવે કલેક્ટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે જે આપવાનું છે તે આપ કલેક્ટર ઓફિસ પહોંચાડો. મામલતદાર ઓફિસ એમનું આખું આયોજન ગોઠવે છે અને મામલતદાર ઓફિસના માણસો જ એ વ્યવસ્થિત જગ્યાએ, કારણ કે અત્યારે તંત્રને બધી ખબર છે, એક એક વસ્તુની ખબર છે કે કઈ જગ્યાએ કેવો માણસ બેઠો છે, કોને શું જરૂરિયાત છે, કોને શું આપણે આપશું, કોને શું આપવાથી સારું લાગશે અને કોને શું આપવાથી ખરાબ લાગશે. કદાચ કોઈક વસ્તુ ક્યારેક એવી બની પણ જતી હોય કે જેનાથી કરીને ખાવા પીવાથી પણ તકલીફ થતી હોય, તો તંત્રને સાથે રાખી અને આપણે આયોજન કરીએ તો હિતાવહ રહેશે. એ સૌ દાતા પરિવાર માટે હિતાવહ રહેશે અને જે લોકો એને આરોગ્ય છે એના માટે પણ હિતાવહ રહેશે. એટલે મારી પણ આપના માધ્યમથી સૌ સમસ્ત દાતા પરિવારોને, સેવાભાવી સંસ્થાઓને, ટ્રસ્ટોને પણ વિનંતી છે કે જો અનુકૂળ હોય તો આપણે સરકારશ્રીની ગાઈડલાઇન્સ પ્રમાણે, સરકારના જે નિયમ છે એ પ્રમાણે આપણે ત્યાં એમની મોકલી આપી અને એ લોકો જ વિતરણ વ્યવસ્થા ગોઠવો છે તો સારું રહેશે અને હિતાવહ રહેશે. એના માટે મારી આપના માધ્યમથી જે અમને સૂચન મળ્યું છે તો હું એવી સંસ્થાઓને, એવા પરિવારોને પણ વિનંતી કરું છું કે આપ જરૂરત ન હોય તો બહાર ન નીકળો. એક બે વ્યક્તિ જાય જે આપણે આપવાનું છે તો એ જે મામલતદાર અથવા આરોગ્ય શાખાવાળા જે પણ સેવા સંભાળે છે એમને આપણે વસ્તુ પહોંચાડી દઈએ તો એમના માર્ગદર્શન પ્રમાણે એ વિતરણ થશે અને સાચા માણસો સુધી વસ્તુ પહોંચી શકશે.